ગાંધીધામની અંદર 4 મહિના પહેલાં 2 વર્ષના નાના બાળકને આરોપી ઉપાડી લઈ જઈને અને તેને મૃત્યુ નિપજાવી દીધું હતું. તે અંગેની ફરિયાદ 28/10 થયેલી, જેમાં પોલીસે અજાણા માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધી. ત્યાર પછી આજુબાજુવાળાઓના નિવેદન, ફરિયાદી તથા તેની પત્નીને નિવેદન અને આજુબાજુના જે સીસીટીવી કેમેરાના ફૂટેજ હતા તેના આધારે પોલીસે શકમંદની તપાસ કરેલી અને જે મરણ જેનાર બાળક છે એના માતા પિતાએ અને આજુબાજુવાળાએ જે કીધું કે ભાઈ આ રીતનો શકમંદ રુદલ યાદવ કરીને એક માણસ છે જે એમની સાથે એમના ગામથી આવ્યો હતો ભેગો લઈને એમને, અને આ લોકો કાર્ગોમાં પછી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં સાથે રહેવા લાગી ગયા હતા અને ત્યાર પછી આ લોકોની અંદર રાશન અને બીજી બાબતોને લઈને ઝઘડાઓ થતા હતા, તેથી ફરિયાદી અને તેની પત્ની અને એના બાળક અલગ રહેવા ચાલી ગયેલા હતા. જેનું મન દુઃખ રાખીને આરોપી અવારનવાર આવીને આ લોકો સાથે ઝઘડા કરતો હતો અને ધમકીઓ આપતો હતો અને એના પરિણામ સ્વરૂપે એને નાના બાળકને જે છે ઉપાડીને મારી દીધેલી. પોલીસે તપાસ કરેલી, પોલીસની તપાસના આધારે સીસીટીવી ફૂટેજના આધારે સાક્ષીઓ નજરે જોનાર સાહેબોના આધારે પોલીસે વિધિન 7 ડેઝ 7 દિવસની અંદર આરોપી વિરુદ્ધ ચાર્જશીટ કરેલી અને ત્યારબાદ કોર્ટ નામદાર સેશન કોર્ટમાં કમિટ થતાં તેની અંદર સાહેબ 2 મહિના અને 25 દિવસની અંદર આખી ટ્રાયલ ચાલીને કેસનો નિકાલ આવી ગયો છે. આ કેસ નામદાર 2nd સેશન કોર્ટના જજ શ્રી બીજી ગોલાણી સાહેબની કોર્ટમાં ચાલેલો અને તેઓએ આજ રોજ આ ચુકાદો આપેલો છે, જેની અંદર 302ની અંદર એને આજીવન સખત કેદની સજા અને 20,000 રૂપિયા દંડ, તેમજ 364ની અંદર 10 વર્ષની સજા અને 15,000નો દંડ, અને જો દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરેલો.